હવે આગળ વાત કરીએ તો કેશોદના નાની ઘસારી મોટી ઘસારી ગામ વચ્ચે રોડ નજીક રોડ સુરક્ષા દિવાલના કામમાં તંત્રની મનમાની. નાની ઘનસારીથી મોટી ઘનસારી વચ્ચે બે પહેલા નવો રોડ બનવાનું કામ તથા સુરક્ષા દિવાલ મંજૂર થયા બાદ ટેન્ડર રદ થયા ફરીથી કોઈ કામગીરી શરૂ ન થતાં વાહન ચાલકો પરેશાન. તંત્ર ઉગ્ર રજૂઆત કરશે, કામગીરી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામથી તાલુકા મથક કેશોદ જવા માટે મોટી ઘનસારીથી પસાર થવું પડે છે. નાની ઘનસારીથી મોટી ઘનસારી સુધીનો અંદાજે 3 કિલોમીટર રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. 2 વર્ષ અગાઉ રોડ મંજૂર થયો હતો, જેનું ટેન્ડર પણ અપાઈ ગયું હતું. જે ટેન્ડર ડાઉનમાં હોય, કોન્ટ્રાક્ટરને નુકસાનની જતી હોય કે અન્ય કારણ હોય, આખરે તે ટેન્ડર રદ થયું હતું. તેવી જ રીતે નાની ઘનસારી મોટી ઘનસારી વચ્ચે સુરક્ષા દિવાલ પણ મંજૂર થયેલ, જેનું ટેન્ડર પણ મંજૂર થયેલ, તે પણ રદ થયું. આવી રીતે 2 વર્ષથી વધારે સમયથી રોડ તથા સુરક્ષા દિવાલનું કામ અધ્ધરતાલ હોવાથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નાની ઘનસારીથી મોટી ઘનસારી રોડથી ખીમદાણા, ટીટોડી અને ગેડ વિસ્તારના ગામડાને કેશોદ તાલુકા સાથે જોડતા રોડ હોય. આ રસ્તામાં હજારો રાહદારીઓ અવર જવર કરતા હોય, પરંતુ અત્યારે આ રોડની અત્યંત ખરાબ પરિસ્થિતિ છે અને નાની ઘનસારીથી 1 કિલોમીટર આગળ એક પાણીનો વોંકરો નીકળે છે. ત્યાં 5 ફૂટ જેટલો રોડ તૂટીને ખાડો પડી ગયેલ છે. આ ખાડામાં અવારનવાર અકસ્માત સર્જાય છે. અત્યારે જીવના જોખમે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે. ચોમાસું નજીક હોય, ચોમાસા દરમિયાન મોટા વાહનો પણ અહીંથી પસાર થઈ શકશે નહીં એવી પરિસ્થિતિ સર્જાય એવા એંધાણ હોય અને અંદાજે 2 વર્ષથી આ રોડ મંજૂર થયેલ હોય, જેનું કામ ટલ્લે ચડ્યું છે. એકવાર ટેન્ડર રદ થયેલ અને ફરીથી નવું ટેન્ડર પણ ઇસ્યુ થયેલ છે અને વારંવાર રજૂઆત કરવા પછી પણ હજુ સુધી અહીંયા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી અને જવાબદાર લાગતા વરગતા અધિકારીઓ જાણે મનમાની ચલાવી કામગીરી શરૂ કરાવેલ ન હોવાથી તંત્ર સામે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરક્ષા દિવાલનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે. ટૂંક સમયમાં આ કામગીરી શરૂ કરી કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો આસપાસના સમગ્ર ગ્રામજનો હવે રોડ પર આવીને રસ્તા રોકો આંદોલન કરશે અને તમામ લાગતી સરકારી ઓફિસો ચક્કાજામ કરશે, જેની ગંભીરતાપૂર્વક તંત્ર નોંધ લે અને ટૂંક સમયમાં ઝડપથી કામગીરી શરૂ થશે કે કેમ તે વાહન જે જોવાનું રહ્યું. હાલ વાહન ચાલકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વ ધારાસભ્ય દેવાભાઈ માલમે જણાવ્યું, પ્રચાર સમયે નાની ઘનસારી ગામે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે પહેલું કામ રોડનું કરીશ. એ ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ, વિજેતા બન્યા એના પણ 2 વર્ષ વધુ સમય થયો, છતાં આજ દિન સુધી રોડનું કામ શરૂ થયું નથી ત્યારે રાજકીય આગેવાનો અને તંત્ર એકબીજાને ખો આપી રહ્યા છે કે શું, આ ચર્ચાનો વિષય છે. નાની ઘનસારી રોડ સુરક્ષા દિવાલના પ્રશ્ન ઉકેલ લાવવા વાહન ચાલકોએ રસ્તો રોકો આંદોલન, સરકારી કચેરીએ ઘેરાવ કે અન્ય ઉગ્રો આંદોલન કરવાની ફરજ પડશે કે ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે એ આવનારો સમય બતાવશે. પણ હાલ રાજકીય આગેવાનો અને તંત્ર સામે વાહન ચાલકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ગોવિંદ હડિયા, જેડેશ ટીવી, કેશોદ. હું અમીરભાઈ બારિયા, નાની કેસરી સભ્યશ્રી. આ રસ્તો નાની કેસરીનો નવો એકવાર પાસ થઈ બનાવેલો હતો, છતાં બનાવ્યો નથી. તંત્ર કંઈ ધ્યાન નથી આપતું. આ રસ્તો તૂટી ગયેલો છે. આ બાચકા આ લોકોએ રેખા છે, આજુબાજુવાળાના માણસોએ, અને અહીંયા માણસો પડીને મરી જાય અકસ્માત સાથે હાલત છે. તંત્ર કંઈ ધ્યાન આપતું નથી. ચેતવણીનો બોર્ડ પણ મારેલો નથી. આ તંત્રને ખાસ ભલામણ કે વહેલેરો તક આ થાય અને